બ્રેક બાદ બુલેટિનમાં આગળ વધીશું. વાત કરીશું વડોદરાની. વડોદરામાં રોગચાળો બેકાબુ બન્યો છે. શહેરમાં ચિકનગુનિયાના કારણે વધુ એક વ્યક્તિનું મોત થયું છે. સમા વિસ્તારમાં રહેતા એક વૃદ્ધનું મોત નિપજ્યું. મૃતકના પત્નીને પણ ચિકનગુનિયા થયો છે. અત્યાર સુધીમાં ચિકનગુનિયાથી 3 વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા. ડેન્ગ્યુના શંકાસ્પદ 2873 અને ચિકનગુનિયાના 488 કેસ નોંધાયા છે. વડોદરામાં સ્વાઇન ફ્લુના કેસમાં વધારો થઈ રહ્યો છે. જિલ્લામાં સ્વાઇન ફ્લુના વધુ એક જે કેસ છે તે પોઝિટિવ નોંધાયો છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 7 કેસ નોંધાયા. ગઈકાલે પણ એક કેસ નોંધાયો હતો. શહેરમાં 25 લોકોને સ્વાઇન ફ્લુ પોઝિટિવ આવ્યો છે. અત્યાર સુધીમાં 4 લોકોએ સ્વાઇન ફ્લુને કારણે પોતાના જીવ ગુમાવ્યા છે. એક તરફ રોગચાળો કાબૂમાં હોવાના દાવા કરતા રાજ્યના આરોગ્ય વિભાગના સ્વાઇન ફ્લુને ડામવામાં સદંતર નિષ્ફળ નીકળ્યું છે. ત્યારે સ્વાઇન ફ્લુથી વધુ 3 લોકોના મોત થયા છે. ગઈકાલના છેલ્લા 24 કલાકમાં જ 3 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા અને આરોગ્ય વિભાગ સફાળું જાગ્યું. સમગ્ર રાજ્યમાં સ્વાઇન ફ્લુએ માજા મૂકી છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો સ્વાઇન ફ્લુના વધુ 53 પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે. 190 દર્દીઓ સ્વાઇન ફ્લુને લઈને હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. ત્યારે સપ્ટેમ્બર મહિનામાં જ સ્વાઇન ફ્લુના 549 પોઝિટિવ કેસ નોંધાયા હતા. ગુજરાતમાં સ્વાઇન ફ્લુથી અત્યાર સુધી 17 લોકોના મોત નિપજી ચૂક્યા છે. તેવામાં સ્વાઇન ફ્લુનો કહેર યથાવત રહેતા લોકોમાં પણ ફફડાટ જોવા મળ્યો.